નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જે ઘઉંની ટેકાના ભાવે ખરીદી થનાર છે તેના ઓનલાઈન રજીસ્ટ્રેશન બાબતેની માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી દેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. તો જે ખેડૂત મિત્રોએ ઘઉંનું વાવેતર કરેલું હોય તો જાણી લો આ માહિતી, કેમ કે આ માહિતી બહુ ઉપયોગી થનાર છે. અને જો ઘઉંનું વાવેતર કરેલું હોય તો તમે ટેકાના ભાવે તે ઘઉંની વેચાણ કરવા માંગતા હોય તો ટેકાના ભાવે ઘઉંની ખરીદી બાબતની આ માહિતી છે અને તેના માટેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે ચાલુ થઈ ગયેલું છે. તો ટેકાના ભાવે ઘઉંની ખરીદી ક્યારથી શરૂ થશે? તેનો ભાવ રૂપિયા 395 પ્રતિ મણનો રાખવામાં આવેલો છે. તો આ રજીસ્ટ્રેશન માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને ક્યારે ખરીદી શરૂ થશે? રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ કઈ છે? તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને ટેકાના ભાવે ઘઉંની ખરીદી બાબતની સંપૂર્ણ માહિતી તમને મળી જાય. તો ચાલો જોતા જઈએ આપણે આગળની તમામ માહિતી. ખેડૂત મિત્રો, ખાસ ધ્યાન આપો, લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવા માટેની માહિતી છે. તો ઘઉંનો ટેકાનો ભાવ છે તે પ્રતિ ક્વિન્ટલ એટલે કે 100 કિલોનો 1975 પ્રતિ ક્વિન્ટલ રાખવામાં આવેલ છે. અને પ્રતિમણમાં જોઈએ તો રૂપિયા 395 પ્રતિમણ તેનો ભાવ રાખવામાં આવેલો છે. અને તેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેની તારીખ છે તે 8/3/2021 શરૂ થઈ અને 31/3/2021 સુધી ચાલુ રહેશે. તો જે ખેડૂત મિત્રો ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા માગતા હોય તેઓએ 31/3/2021 સુધીમાં પોતાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. અને આજે ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો શુભારંભ છે તે તારીખ 16/3/2021 થશે અને તારીખ 31/5/2021 સુધી ચાલુ રહેશે. તો ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા માગતા ખેડૂત મિત્રો માટે આ મહત્ત્વની તારીખો કહી શકાય, કેમ કે 8/3/2021 રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયેલું છે અને 31/3/2021 સુધી તેનું રજીસ્ટ્રેશન થઈ શકશે. અને રજીસ્ટ્રેશન બાદ છે તે 16/3/2021 રોજ તેની ખરીદી ચાલુ થઈ જશે અને તેની ખરીદી 31/5/2021 સુધી કરવામાં આવશે. તો આ ખરીદી માટે કુલ 235 કેન્દ્રો રાખવામાં આવેલા છે. તો મિત્રો, ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા માંગતા ખેડૂતોએ જે પોતાના ગામના ઈ ગ્રામ કેન્દ્ર અથવા તો નિગમના ગોડાઉન પર નોંધણી સમયે નીચે મુજબના આધાર પુરાવાઓ લઈ જવાના રહેશે, જેમાં પ્રમાણિત કરેલ આધાર કાર્ડની નકલ, બેંકનો કેન્સલ કરેલ ચેક અથવા તો જે પાસબુક હોય બેંકની તેના પ્રથમ પાનાની સુવાચ્ય નકલ એટલે કે ઘાંટી દેખાઈ શકે તેવી ઝેરોક્સ નકલ આપવાની રહેશે, જેથી કરી અને તમારી બેંક ખાતાની તમામ વિગતોને સ્પષ્ટ રીતે જોઈ શકાય. ત્યાર પછી વાત કરીએ તો ગામ નમૂના નંબર 7 અને 12 ઉતારો, ત્યારબાદ ગામ નમૂના નંબર 8અનો ઉતારો અને ઘઉં વાવેતર અંગેનો તલાટીનો વાવેતરનો દાખલો. આમ કુલ આ 5 ડોક્યુમેન્ટ છે તે તમારે રજીસ્ટ્રેશન માટે લઈ જવાના રહેશે. અને નોંધણી સમયે ઉપર મુજબના તમામ દસ્તાવેજો અપલોડ કરવામાં આવેલ છે તેની કાઉન્ટર છોડતા પહેલાં નોંધણી કરનાર પાસેથી ખાતરી કરાવી લેવાની રહેશે. એટલે કે તમે ઈ ગ્રામ સેન્ટર અથવા તો નિગમના ગોડાઉન પર નોંધણી કરાવવા માટે જાઓશો તો આ 5 ડોક્યુમેન્ટને સ્કેન કરી અને અપલોડ કરવામાં આવેલા છે કે નહીં અને અપલોડ કરવામાં આવ્યા તો તે સક્સેસફુલી અપલોડ કરેલ છે કે કેમ તેનું તે તમે કાઉન્ટર છોડો છો તે પહેલાં ખાતરી કરી લેવા વિનંતી છે, જેથી કરી અને તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલી થઈ જાય અથવા તો વેચાણ પછી છે તે પેમેન્ટ આવવામાં કોઈ તકલીફ ન પડે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો ખરીદ કેન્દ્ર ખાતે જ્યારે ઘઉંનું વેચાણ કરવા માટે આવો છો તો ત્યારે આ બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે, જેમાં
સૌ પ્રથમ તમારે જે નોંધણીની સ્લીપ છે તે ફરજિયાત લાવવાની રહેશે। ત્યાર પછી આગળ જોઈએ તો વેચાણ માટેની તારીખ અને સમય છે તે તમે જે મોબાઈલ નંબર નાખેલો હશે તેમાં SMS થી જાણ કરવામાં આવશે અને ત્યાર પછી જ ખરીદ કેન્દ્ર ખાતે આવવાનું રહેશે। આગળ જોઈએ તો જથ્થો ભેજ વગરનો સાફ સફાઈ કરીને અને ખુલ્લા વાનમાં લાવવાનો રહેશે અને તમે રજીસ્ટ્રેશન કરેલ હશે તેમાં એક જ રજીસ્ટ્રેશનમાં એક જ વખત તે જથ્થો વેચાણ લઈ શકાશે। વેચાણ કર્યા પછી MSPની રસીદ જે તે ખેડૂતોએ મેળવી લેવાની રહેશે અને પ્રતિ હેક્ટર 2894.94 કિલોગ્રામનો જથ્થો છે તે ખરીદવામાં આવશે। તો પ્રતિ હેક્ટર છે તે 2894.94 કિલોગ્રામની ખરીદી કરવામાં આવશે। તો તે પ્રમાણે તમારે જે કેટલા હેક્ટરનું વાવેતર હોય તે પ્રમાણે તમે ઘઉંનો જથ્થો લઈ જઈ શકો છો। તો મિત્રો બીજું એક અહીંયા જણાવવાનું કે તમે જ્યારે નોંધણી સ્લીપ લઈ જાઓ તો તેની સાથે આપણે જે રજીસ્ટ્રેશન માટે 5 ડોક્યુમેન્ટો આપેલા હોય તે ડોક્યુમેન્ટો પણ સાથે લઈ જવા વિનંતી છે જેથી કરી અને તમારે કોઈ તકલીફ ન પડે। અને વિશેષ સૂચનાઓમાં જોઈએ તો પત્રેની ચકાસણી દરમિયાન ડોક્યુમેન્ટ બાબતે આપનો સંપર્ક કરવામાં આવે ત્યારે સહકાર આપવા વિનંતી છે। એટલે કે જ્યારે તમે વેચાણ કરી લો છો ત્યાર પછી કદાચ પેમેન્ટ બાબતે કોઈ પ્રશ્ન અથવા તો તમારા ડોક્યુમેન્ટ બરોબર સ્કેન ન થયેલ હોય અને કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો તે બાબતે જ્યારે તમારો સંપર્ક કરવામાં આવે તો તેને સહકાર આપવા જણાવેલ છે। ત્યારબાદ આગળ જોઈએ તો ચકાસણી દરમિયાન અધૂરા કે ભૂલ ભરેલા દસ્તાવેજો અપલોડ થયેલા જણાશે તો આપનો જે અગ્રતા ક્રમ છે તે શક્યતા રહેશે અને ચોકસાઈ રાખવાની રહેશે। અને છેલ્લે આપણે જોઈએ તો ઈ ગ્રામ કેન્દ્ર અને નિગમના ગોડાઉન પર છે તે નોંધણી વિનામૂલ્યે કરી આપવામાં આવશે। તો આ નોંધણી માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો રહેતો નથી અને તેમ છતાં જો કોઈ પ્રશ્ન જેવું લાગે તો તેના માટેનો હેલ્પલાઇન નંબર પણ અહીંયા આપવામાં આવેલો છે। તો હેલ્પલાઇન નંબર છે 85 11 17 17 18 અને 85 11 17 17 19। આ બંને હેલ્પલાઇન નંબર છે જેનો ફોન અથવા તો SMS થી તમે સંપર્ક કરી શકો છો અથવા તો જે નિગમની વેબસાઇટ છે www.gscscl.gujarat.gov.in તેના ઉપર પણ વધુ માહિતી મેળવી શકો છો। તો જે ખેડૂત મિત્રો ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા માગતા હોય તેઓએ તારીખ 31/3 પહેલાં રજીસ્ટ્રેશન કરાવી લેવા વિનંતી છે। તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।